हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने धोरण 8 માં ઇંગ્લિશ વિષયમાં ટેન્સ વિશેનો અભ્યાસ કરીશું। તમે ગયા લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણી ગયા। હવે આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। તો વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળના ટુ બી ના રૂપો પહેલા જોઈશું। તો સાદા ભૂતકાળના ટુ બી ના રૂપો કયા થશે? વોઝ અને વેર। હવે સાદા
बिफोर इन द पास्ट तो आ की पर जाबेला होय तो ए खाली जगह में आपने सानो रूप मुकिए छे भूतकाल में रूप मुकिए छे હવે સાદા ભૂતકાળની આપણે કીવર્ડ જોયા હવે એના પછીની આપણે વાક્ય રચના જોઈએ તો વાક્ય રચના જોઈએ તો કર્તા કર્તાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે સબ્જેક્ટ ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ પ્લસ કર્મ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો અધર વર્બ્સ કર્તા ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભૂતકાળની ખાલી જગ્યા પૂરી હોય ત્યારે કર્તા ધ્યાનમાં લેવાનું નથી પરંતુ કર્તા પછી ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે હવે આપણે સાદા ભૂતકાળના રૂલ્સ જોયા એ પછી આપણે હવે કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું તો એ ફર્સ્ટ એક્ઝામ્પલ આઈ ખાલી જગ્યા હિન્દી ફિલ્મ યસ્ટરડે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો ટાઈમ પર આપેલો છે સમસ્યા શબ્દ કયો આપેલો છે યસ્ટરડે યસ્ટરડે विद्यार्थियों गया